વિજાપુરમાં સરકારી અનાજનું બારોબારી થતું હોવાની આશંકા. મહેસાણાના વિજાપુરમાં સસ્તા અનાજની દુકાનોમાં કેટલાક સંચાલકો દ્વારા ગરીબોને ફાળવવામાં આવતા સરકારી અનાજના જથ્થાનું બારોબારી કરાતું હોવાની બૂમ ઉઠવા પામી છે, જેની ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે તો ગેરરીતિનો રેલો સાબરકાંઠા સુધી પહોંચે તેવી સંભાવના છે. વિજાપુર શહેરમાં એક છકડાવાળો શંકાસ્પદ અનાજના કટ્ટા લઈ જઈ રહ્યો હતો ત્યારે મારો વાજ ન્યૂઝના રિપોર્ટર અલ્તાફ ખાન દ્વારા સ્ટિંગ ઓપરેશન કરતા જાણવા મળ્યું કે છકડાવાળો સરકારી અનાજ લઈ જઈ રહ્યો છે. તે અનાજ સાબરકાંઠા લઈ જતો હોવાનું જણાવી રહ્યો હતો. તે કોનો માલ છે તે જણાવવાનું ટાળ્યું હતું. તે બાબતે વિજાપુર મામલતદારને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી. તેમ છતાં આ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેવું રિપોર્ટર અલ્તાફ ખાને જણાવ્યું. વિજાપુરમાં સરકારી અનાજનું બારોબારી થતું હોવાની આશંકા. મહેસાણાના વિજાપુરમાં કેટલાક સસ્તા અનાજની દુકાનોમાં કેટલાક સંચાલકો દ્વારા ગરીબોને ફાળવવામાં આવતા સરકારી અનાજના જથ્થાનું બારોબારી કરાતું હોવાનું બૂમ ઉઠવા પામી છે, જેની ઉચ્ચ કક્ષાની તપાસ કરવામાં આવે તો ગેરરીતિનો રેલો સાબરકાંઠા સુધી પહોંચે તેવી આશંકા છે. વિજાપુર શહેરમાં એક છકડાવાળો શંકાસ્પદ અનાજના કટ્ટા લઈ જઈ રહ્યો હતો ત્યારે મારો વાત ન્યૂઝના રિપોર્ટર અલ્તાફ ખાન દ્વારા સ્ટિંગ ઓપરેશન કરતા જાણવા મળ્યું કે છકડાવાળો સરકારી અનાજ લઈ જઈ રહ્યો હતો ને સાબરકાંઠા લઈ જતો હોવાનું જણાવી રહ્યો હતો. કોનો માલ છે તે કહેવાનું ટાળ્યું હતું. ગાડીમાં સરકારી અનાજ હોવાનું વિજાપુર મામલતદારને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી. તેમ છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેવું મારો વાત ન્યૂઝના રિપોર્ટર અલ્તાફ ખાને જણાવેલ. કોરોના કાળ દરમિયાનથી લાભાર્થીઓને વિનામૂલ્ય અનાજ આપવામાં આવી રહ્યું છે ત્યારે કેટલાક સસ્તા અનાજની દુકાનોના સંચાલકો દ્વારા લાભાર્થીઓને ફાળવવામાં આવતા અનાજના જથ્થો ગ્રાહકો સુધી ન પહોંચતા સંચાલકો દ્વારા અનાજનું વારોબારી કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. જો તંત્ર દ્વારા આ બાબતે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે તો સાચી હકીકત બહાર આવે તેવી સંભાવના વર્તાઈ રહી છે.